बोटाद की बात करिए तो बोटाद खाते विविध गुनामा संडोवायल सिराज कल्याणी नामना तेमज अन्य चार विरुद्ध बोटाद पुलिस द्वारा अन्य फरियाद दाखिल करवामां आवी छे। आरोपीओ विरुद्ध बोटाद पुलिस स्टेशन में घणा बधा गुनाओ नोंधायेला छे। बोटाद में कायदो अने व्यवस्था जळवाई रहे ते हेतुसर बोटाद पुलिस द्वारा विविध गुनाओ में संडोवायेला चार आरोपी विरुद्ध कायदेसरनी कार्यवाही करेल छे, जे अंगे बोटाद एसपी द्वारा प्रेस कॉन्फरन्स योजीने जणाववामां आवेल छे। बोटाद જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે સારું રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ જિલ્લાની અંદર એક આરોપી છે સિરાજ ઉર્ફે સિરો હુસેન કલ્યાણી। એણે પોતાના સાગરીતો સાથે મળી અને છેલ્લા 10 વર્ષમાં પોતાની ટોળકી અને સિન્ડિકેટ બનાવી એકબીજાના સંકલનમાં રહી અને જિલ્લાની અંદર ખૂનની કોશિશ, ખંડની લૂંટ, બળજબરીથી કઢાવી લેવું એવા અનેક ગુનાઓ કરેલા છે, જેથી આ સિન્ડિકેટ વિરુદ્ધ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક એક્ટની કલમ 3 મુજબ ગુનો નોંધવામાં આવે છે। વધારે વિગતે વાત કરું તો આરોપી સિરાજ છે એના વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 38 ગુના, એમની સિન્ડિકેટનો સભ્ય છે અફજલ હુસેન કલ્યાણી એના વિરુદ્ધ કુલ 26 ગુના, બીજા આરોપી છે તાહિર ઉર્ફે ફાઈટર એના વિરુદ્ધ કુલ 9 ગુના અને ઇરફાન ઉર્ફે વાઘો એના વિરુદ્ધ કુલ 7 ગુના। એટલે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે અને લોકો સલામતીનો અનુભવ કરે એ માટે આવા આરોપીઓ અને સિન્ડિકેટ વિરુદ્ધ આ ગુનાઓ નોંધવામાં આવે છે અને આની એક્ટની જોગવાઈઓ મુજબ આ ગુનાની તપાસ ડિવિઝનના ડીવાયએસપી શ્રી મહર્ષિ રાવલ ચલાવી રહ્યા છે। તો બોટાદ ખાતે હાલમાં ચાલી રહેલ માર્ગ સલામતી સપ્તાહની કામગીરી ચાલી રહેલ છે, જે તારીખ 11 થી તારીખ 17 સુધી ચાલી રહેલ માર્ગ સલામતી સપ્તાહની કામગીરીમાં બોટાદ પોલીસ દ્વારા તેમજ આરટીઓ કચેરી દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવેલ છે, તેમજ લોકોને માર્ગ સલામતીના ફાયદા અંગેની જાણકારી પણ આપવામાં આવેલ છે, જેના અનુસંધાને બોટાદ એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપવામાં આવેલ હતી। તેમજ પ્રજાજનોને અપીલ પણ કરવામાં આવી છે કે સુરક્ષિત વાહન ચલાવો અને અકસ્માત નિવારો, તેમજ વિવિધ ટ્રાફિકના કાયદાનું પાલન કરો તેવી લોકોને પણ અપીલ કરવામાં આવેલ છે। 11 તારીખથી 17 તારીખ સુધી જિલ્લાની અંદર માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રજાજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાની જવાબદારી સમજી અને યોગ્ય રીતે પાલન કરવા પ્રેરાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો અને લોકો માર્ગદર્શન થાય એ માટે જનજાગૃતિના પ્રોગ્રામો, પ્રદર્શન વગેરે આયોજન કરવામાં આવેલ અને આજે આ માર્ગ સલામતી સપ્તાહનો છેલ્લો દિવસ છે એના અનુસંધાને પણ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને બીજી જે કોઈ પણ એજન્સીઓ ટ્રાફિક સાથે સંલગ્ન છે એની સાથે જોડાઈ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો હાલમાં ચાલી રહેલ વ્યાજખોરોના ત્રાસથી પરેશાન લોકોને બોટાદ પોલીસ દ્વારા જાગૃત કરવા તેમજ ફરિયાદ કરવા સરકારના આદેશ અનુસંધાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા। તેના અનુસંધાને બોટાદમાં વસતા એક નાગરિકે વ્યાજખોરોના ત્રાસ અંગે ફરિયાદ લખાવતા જે અંગેની તપાસ તજવીજ ચાલુ હોય અને તપાસના અંતે જે કંઈ પણ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે તે પણ બાબતની જાણકારી આપતા પ્રેસ કોન્ફરન્સમાં બોટાદ એસપી કિશોર બડોલિયા દ્વારા યોજવામાં આવી હતી અને લોકોને વ્યાજખોરોના ત્રાસ હોય તો તે અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પણ જણાવેલ છે। ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલ અતુલભાઈ જોશી એમને બોટાદ જિલ્લાની અંદરના અમુક વ્યક્તિઓ દ્વારા વધારે વ્યાજથી નાણાં ધીરી અને એમને ત્રાસ આપવામાં આવતો હતો, જે અનુસંધાને બોટાદ પોલીસે આઈપીસી કલમ 504, 506(b) અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40 અને 42 મુજબ આરોપીઓ છેલ્લાભાઈ ભરવાડ, રહેવાસી ઢાકણિયા, જયુભાઈ બોરીચા અને જયુભાઈ ગોવાળિયા તથા અજયભાઈ કવડ, રહેવાસી પાંચવડા બોટાદ, ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને એની આગળની વધુ તપાસ ચાલુ છે। પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે,
જે પૂરી થશે એટલે તુરત જ આરોપીઓની કાયદેસર